डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना डिपार्टमेंट ऑफ लाइब्रेरी एंड इन्फॉर्मेशन साइंस माथी हूँ निशा आप सौनु हार्दिक स्वागत करूँ छू। PLIS 02 એટલે કે ગ્રંથાલય સંચાલન, જેમાં બ્લોક નંબર 4 માનવ સંસાધન સંચાલન, તેમાં યુનિટ નંબર 14 એટલે કે 14 જેમાં આપણે કર્મચારી આયોજન વિશે ઘણું બધું શીખી ગયા, જેમ કે કર્મચારી આયોજન શું છે તેમજ તેના ઉદ્દેશ્ય, જરૂરિયાત, હેતુઓ અને પદ્ધતિ અને ટેકનિક્સ આપણે જોઈ ગયા. મિત્રો, હવે આપણે સહભાગી સંચાલનના ઘટકો તેમજ ટોટલ ક્વોલિટી ઓફ મેનેજમેન્ટ વિશે અભ્યાસ કરશું. જેમાં આપણે આટલા મુદ્દા આજે જોવાના છે. સહભાગી સંચાલનના ઘટકો, કોમ્પોનન્ટ્સ ઓફ પાર્ટિસિપેટિવ મેનેજમેન્ટ. સંગઠન માટે નિર્ણય લેવાની પ્રક્રિયામાં કર્મચારીઓને એકત્રિત કરવા તથા સંગઠનના હેતુઓ પ્રત્યે તેમની જાગૃત કરવા એ બાબતના મુખ્ય બે ઘટકો આધાર રાખે છે, જેમાં પહેલું છે નેતૃત્વ અને બીજું સંગઠનાત્મક શૈલી. અહીં આપણે પહેલાં નેતૃત્વ વિશે ચર્ચા કરશું. નેતૃત્વનો વ્યવહાર કર્મચારીને પ્રેરિત કરે છે. નીચેનો જે કર્મચારી હોય એને જાણવા માટે પોતાની વરિષ્ઠ કર્મચારીઓની નેતૃત્વ ક્ષમતા પર ભરોસો રાખે છે. કામોના નિષ્પાદનમાં પ્રેરણા, પારિતોષિક તથા યોગ્યતા સાથે જોડાયેલી તેમની જરૂરિયાતોને કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવે. નેતૃત્વ લોકોના પારસ્પરિક મતભેદોનો ઉકેલ છે. ઔપચારિક પદ્ધતિઓને સરળ બનાવે છે અને પ્રતિક્રિયાત્મક સંગઠનાત્મક વાતાવરણનું સર્જન માટે પ્રયત્ન કરવામાં આવે છે. નેતૃત્વની ક્ષમતાના લોકોના પારસ્પરિક વ્યવહારોને પ્રભાવિત કરે છે. મધ્યસ્થતા કરવાની ક્ષમતા મહત્વપૂર્ણની છે તથા પ્રતિભાવોના વિશ્લેષણ તથા યોજનાને ક્ષમતા પર ભાર મૂકવામાં આવે છે. સહભાગી નેતૃત્વમાં આ ભાવ ભળેલો છે કે સંચાલનમાં કર્મચારીની સહભાગિતા હોય, નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગરૂપે અધિસ્થાન પાસે પણ એકમોનો મત માનવામાં આવે છે. ત્યારબાદ બીજું છે સંગઠનાત્મક શૈલી એટલે કે ઓર્ગેનાઇઝેશનલ સ્ટાઇલ. સહભાગી દ્રષ્ટિકોણ હકીકતમાં કાર્ય કરી રહ્યા છે કે નહીં તે સંગઠનના પ્રકાર તથા તેમના કાર્યો પર આધાર રાખે છે અને મશીનની જેમ કામ કરતા એક સંગઠનની અપેક્ષાને પૂર્વગ્રહથી મુક્ત તથા મોકળાશના ભાવ જાળવી રાખતા સંગઠનમાં સહભાગી સંચાલનને વધારે પ્રોત્સાહન મળે છે. આવા સંગઠનમાં અનૌપચારિક સમૂહ કે બીજી પાર્ટીઓના બેઠકોના માધ્યમથી સંગઠનાત્મક માળખામાં કામ કરવાની યોગ્યતા, કર્મચારીઓની પોતાની કામમાં આગળ વધવાની ક્ષમતા તથા તેમના વ્યવસાયિક રૂપોમાં વિકાસ માટે અને તેમને બળ પૂરું પાડે છે. કામ કરવાની સંગઠનાત્મક શૈલીઓમાં વાતને પ્રોત્સાહિત કરવી જોઈએ કે કાર્યરત વ્યક્તિ પોતાની ઉચ્ચ માધ્યમની જરૂરિયાતો, આત્મસમાન તથા સ્વયં કાર્ય કરવાની ઈચ્છાને સાથે સૌથી વધુ સારી રીતે ભૌતિક સુખ સુવિધા અને સુરક્ષાની ભાવનાઓને પણ સંતોષી શકે. સહભાગી નિર્ણય લેવાનું કામ સંગઠનના ઉદ્દેશ્ય પર પોતાના હકારાત્મક પ્રભાવ પાડે છે. સંગઠનાત્મક શૈલીની વાતને પ્રોત્સાહિત કરવી જોઈએ કે કાર્યરત વ્યક્તિ પોતાની ઉચ્ચ સ્તરીય જરૂરિયાતો, આત્મસમાન તથા સ્વયં કામ કરવાની ઈચ્છાની સાથે સાથે ભૌતિક સુખ સુવિધાઓ અને સુરક્ષાઓની ભાવનાઓને પણ સંતોષી શકે. સહભાગી નિર્ણય લેવાનું કામ સંગઠનના ઉદ્દેશ્ય પર પોતાના હકારાત્મક પ્રભાવ પાડે છે. હવે આપણે જોઈશું ગ્રંથાલય તથા માહિતી અને માહિતી કેન્દ્રોમાં સહભાગી સંચાલન એટલે કે પાર્ટિસિપેટિવ મેનેજમેન્ટ ઇન લાઇબ્રેરીઝ એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર્સ.
મોટાભાગે બીજા સંગઠનોની જેમ ગ્રંથાલય તથા માહિતી કેન્દ્રો કર્મચારીઓમાં જે એમાં કામ કરે છે તે કર્મચારી અને જનસાધારણ બંનેની જરૂરિયાતોને સંતોષવાનું બેવડું સામાજિક ઉત્તરદાયિત્વ હોય છે. કર્મચારીની સહભાગિતા એક એવી વિધિ છે કે જેના દ્વારા ગ્રંથાલયના લક્ષ્યોને સુવિધાજનક રૂપે પ્રાપ્ત કરવામાં આવે છે. આજના સમયમાં કાર્યની ઉપરની માંગણી પર વિશેષ ભાર આપવામાં આવે છે. એનો અર્થ એવો થાય છે કે કાર્યકુશળતા તથા પ્રભાવશીલતા નિશ્ચિત કરવી પડશે. કાર્યકુશળતાનું એવું નક્કી કરે છે કે ઓછામાં ઓછું શક્ય હોય એવા મૂલ્યોમાં વધારેમાં વધારે સેવા પ્રદાન કરવામાં આવે છે. છતાં પ્રભાવશીલતાના માપદંડો પર ખરા ઉતરવાની ક્ષમતા કેટલી સરળ નથી હોતી, કેમ કે ઉપયોગકર્તાઓ અને પ્રબંધકર્તાઓના સમૂહની રુચિ સ્થિર ના હોય, સતત એમાં ચેન્જ આવ્યા કરે. સ્ટેક હોલ્ડર્સ એ વ્યક્તિ છે કે જે ગ્રંથાલયમાં રુચિ ધરાવે છે અથવા જેની પાસે પુસ્તકાલય દ્વારા પોતાના ઉદ્દેશોને પ્રાપ્ત કરવાની પ્રભાવિત કરવાની ક્ષમતા હોય છે. હકીકતમાં તો ગ્રંથાલયની માહિતી કેન્દ્રોમાં સહભાગી પ્રબંધનની ધારણાને હળદૂત કરવામાં આવી છે. પ્રબંધનના નવીનતમ સિદ્ધાંતો એ સિદ્ધ કરી દીધું છે કે સહભાગી પ્રબંધન સામૂહિક નિર્ણય લેવામાં તથા કાર્મિક વિકાસનો ગ્રંથાલયમાં મહત્વપૂર્ણ પ્રયોગ છે. આ માત્ર નિર્ણયોની ગુણવત્તાની જ પ્રભાવિત નથી કરતા, પરંતુ ઉત્પાદકતા માટે તેની કાર્યશીલતાને પણ પ્રભાવિત કરે છે. ગ્રંથાલયના ઉદ્દેશો તથા તેમના સાધારણને નિર્ધારણ કરવા તથા તેને પ્રાપ્ત કરવા માટે ગ્રંથાલય કર્મચારીઓની ગ્રંથાલય સેવાને સુધારી શકે છે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં સૂચનાઓની ઉપલબ્ધિ ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે ગ્રંથાલય પદ્ધતિની અંતર્ગત એક ગતિવિધિ વિશે નિર્ણય લેવામાં આવે અથવા નિર્ણય કરવામાં આવેલી માહિતી એ માહિતીથી ભિન્ન હોય છે, જે સંપૂર્ણ પદ્ધતિ વિશે વિસ્તારથી સ્તર તથા વ્યાપકતાના સ્તરથી ઈચ્છવામાં આવી હોય છે. માહિતી વ્યવસાયી પાસે ગ્રંથાલય સંબંધિત પ્રાસંગિક વ્યવહારિક સૂચના હોય છે કે જે વરિષ્ઠ અધિકારી પાસે હોતું જ નથી, જેમ કે તેઓ આ કાર્ય નથી કરતા હોતા. ગ્રંથાલયના કર્મચારીઓ ઘણી બધી સૂચનાઓ મળે છે જેને નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેઓ અંદરોઅંદર વહેંચી લે છે. પ્રચાલન સ્તર પર પોતાના પરિણામને એક વધારે વ્યવસાયિક સમાધાન રૂપને બહાર આવશે. આ સમાધાન આપવા માટે વધારે સર્જનાત્મક તરફ લઈ જાય છે, નિર્ણય લેવાની પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવે છે. વ્યવસાયિક વ્યક્તિ એમના સ્તરે સ્થાન ધ્યાનમાં લીધે વગર, એમના જે મેઇન સ્થાન છે તેમાં ધ્યાનમાં લીધા વગર બીજાની અપેક્ષાએ નિશ્ચિત કરવામાં વધારે પ્રોત્સાહિત જોવા મળે છે. પ્રસ્તાવોને તેઓ કાર્યરૂપ આપવામાં આવી રહ્યું છે કારણ કે તેમના નિર્ણયો પ્રત્યે વચનબદ્ધતાની ભાવના હોય છે. અંતર્ગત તથા સંમલિત થવાની આ ભાવ નિર્ણય લેવાની પ્રક્રિયામાં સહભાગી બનવાની સાથે તેને ગ્રંથાલયના લક્ષ્ય પ્રત્યે વધારે જાગૃત કરે છે. સહભાગી સંચાલનના ફાયદા અને ગેરફાયદા શું છે એના વિશે હવે આપણે જોઈશું. એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઓફ પાર્ટિસિપેટિવ મેનેજમેન્ટ. ફાયદાઓમાં આપણે કહી શકાય કે ગ્રંથાલયની માહિતી સેવાઓને સુધારવા માટે સંચાલક દ્વારા નિર્ણય લેવાની સહભાગીતાનું રીતનું અનુકરણ કરવામાં આવે છે, જેના લાભ આપણે કહી શકીએ કે ઉચ્ચ ઉત્પાદકતા, હાઈ પ્રોડક્ટિવિટી. સહભાગી પ્રબંધના આ રૂપમાં ઉચ્ચ ઉત્પાદકનું આશ્વાસન આપે છે કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં કર્મચારીનું મળવું બધાને સારા કાર્યો કરવાની દિશા, પ્રોત્સાહન તથા કામ કરવાની જે યોગ્યતા પ્રદાન કરે છે તથા સમય પર ઈચ્છિત પરિણામ શરૂ કરી દે છે. નિર્ણયોના પરિણામોમાં સંગઠનના લક્ષ્ય તથા ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે હંમેશા ઉદ્દેશ્ય પર હોય છે. આ બે વ્યક્તિઓ પ્રતિભા, વિચાર, જ્ઞાન અને કૌશલ્યોને થપથપાવે છે, જે વ્યક્તિના રૂપના નિર્ણય લેવાની જે પ્રક્રિયામાં સમાવેશ કરતા
નથી. સુપર ક્વોલિટી જે સહભાગી પ્રયોગ પર ભાર આપે છે, જેનાથી પુનઃ ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ નિર્ણયો તથા ગ્રંથાલય સેવાના ગુણવત્તાપૂર્ણ પરિણામ આપવામાં આવે છે. ઉચ્ચતમ કક્ષાના નિર્ણયો પામી શકાય છે, વિશેષ તો એક સમૂહ પર સમાધાન માટે સામાન્ય આવશ્યકતાઓ સાથે, યોગ્યતા સાથે વિભિન્ન ક્ષેત્રોના લોકો માટે નિર્મિત થાય છે. ત્યારબાદ છે વ્યાપક સ્વીકાર્યતા. સમૂહના નિર્ણયને સમૂહ દ્વારા વધારે તત્પરતાથી સ્વીકાર્ય બને છે. સહભાગી નિર્ણય સમૂહના સભ્યો વચ્ચે મતભેદનો ઉકેલ માટે લાભદાયક હોય છે. આવા નિર્ણયો બધા જ સમૂહના વ્યક્તિઓ કે સ્વીકાર્ય હોય છે. એના ગેરફાયદાઓ આપણે એવા જણાવી શકીએ કે સહભાગી નિર્ણયના અમુક ગેરફાયદાઓ એવા પણ આપણે કહી શકાય કે જેમ કે સહભાગી માધ્યમથી સંચાલન દ્વારા કરવામાં આવેલા અઘરા નિર્ણયો ક્યારેક સંપૂર્ણ કાર્યને સંમતિથી બીજી સંમતિ સુધી લઈ જઈને ઠપ કરી દે, એટલે કે કાર્ય અટકાવી દે. કર્મચારીઓના સમયના પરિપ્રેક્ષ્યમાં સામૂહિક નિર્ણય લેવાનું કાર્ય વધારે ખર્ચાળ હોય છે. પ્રશાસનની કાર્યવાહીની જે અપેક્ષા હોય છે સામૂહિક નિર્ણય માટે મોટાભાગે વધારે ટાઈમ લઈ લે, અને સમય જો વધારે જાય તો સહભાગી નિર્ણયનું સમગ્ર બાબતનું અનુમાન કરવા માટે નિર્ણયમાં લાગેલા સમયનો સમૂહના બેઠકોનો ભાગ લેવાવાળા જે કર્મચારી છે એના ગુણાકાર કરવો જોઈએ, એટલે કે ગુણી નાખવું જોઈએ. સહભાગી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોમાં ઉતરતી કક્ષાના નિર્ણય પણ હોઈ શકે, જે હકીકતમાં પ્રભાવકારી નિર્ણયો નથી હોતા. જે નિર્ણય લેતી વખતે વરિષ્ઠ હાજરી હોય તો સામૂહિક નિર્ણય વાસ્તવમાં ફક્ત સામૂહિક પ્રભાવશાળી વ્યક્તિ હોય તો જ ફક્ત સામૂહિક નિર્ણય બનીને નથી રહી જતો. આનો પ્રભાવ સમગ્ર સમૂહના મનોબળ પર પડે છે અને નિરાશા અને નિરર્થકતાની ભાવનાનું કારણ બની શકે. હવે આપણે જોઈશું સંપૂર્ણ ગુણવત્તા પ્રબંધક, એટલે કે ટોટલ ક્વોલિટી ઓફ મેનેજમેન્ટ, TQM, જેને આપણે સંપૂર્ણ ગુણવત્તા પ્રબંધક કહેવામાં આવે છે. ગ્રાહકોની જરૂરિયાતને તે આધારિત હોય છે. કોઈ પુસ્તકાલયના સંગ્રહક અથવા ઉપયોગકર્તા એક ગ્રાહક સમાન હોય છે કે જે સ્ત્રી કે પુરુષ એવા સેવાની માંગ કરી રહ્યો હોય અથવા તો કરી રહી હોય તો આ પ્રકારની સેવાની અપેક્ષા રાખે છે. સંપૂર્ણ ગુણવત્તા પ્રબંધક એક સંગઠનને પ્રક્રિયાઓ, નીતિઓ તથા કાર્યોની રૂપરેખા તૈયાર કરવા પ્રત્યે એક દ્રષ્ટિકોણ રજૂ કરે છે, જેથી ઉપયોગકર્તાને સેવા કરવા માટે તથા અકુશળતાને સમાપ્ત કરવા અને ગુણવત્તાયુક્ત સેવા સુનિશ્ચિત કરવા માટે સર્વાધિક પ્રભાવશાળી અને સર્વશ્રેષ્ઠ વિધિ બનાવી શકાય. સંપૂર્ણ ગુણવત્તા પ્રબંધક એક મહત્વપૂર્ણ પ્રબંધક ઉપકરણ તથા એક સશક્ત આંતરિક અને બાહ્ય ઉપભોક્તા સુપરિચિતકરણ ઉપકરણ છે, જે વિશેષ તો પુસ્તકાલય જેવા લાભને આપણે ગુણવત્તા સાથે સુનિશ્ચિતતા પહોંચે છે. પુસ્તકાલયના ઉપયોગકર્તાને દ્વારા સેવાને સંપૂર્ણ ગુણવત્તા પ્રબંધના પરિપ્રેક્ષ્યમાં પરિભાષિત કરવામાં આવે છે. જો કે ઉપયોગકર્તા જે છે તેની જરૂરિયાતો હંમેશા બદલાતી રહે છે. ગુણવત્તાપૂર્ણ સેવા પર નિરંતર સુધારા પ્રક્રિયા જાળવી રાખવી જરૂરી હોય છે. ટૂંકમાં જ્યારે પુસ્તકાલયની વાત હોય તો આપણે કેટલાક કાર્યોને જાળવી રાખવા જોઈએ, જેમ કે ગ્રાહકની ઓળખ જેનું મહત્વ છે, ગ્રાહકોની સંભાવનાઓ અને જરૂરિયાતોને ઓળખવી એ શું ઈચ્છે છે તેની સતત તત્પરતાથી આપણે જાણકારી મેળવવી જોઈએ. ગ્રાહકોની જે સંભાવનાઓ છે સક્રિયાત્મક પ્રક્રિયામાં બદલવી, આપણે ઉપયોગકર્તાની અપેક્ષાઓને પૂરી કરવા માટે શું કરી રહ્યા છે, સેવાઓને કઈ રીતે માપવી તેનો નિર્ણય કરો,
આપણે એ કરી કઈ રીતે જાણશું કે આપણે શું કરી રહ્યા છીએ? કાર્ય નિષ્પાદનના સ્થાપિત માપદંડોના આધાર પર સેવાઓનું મૂલ્યાંકન કરવું, કઈ પ્રક્રિયાઓ જાળવી રાખવી જોઈએ અથવા બદલી લેવી જોઈએ તે પણ આપણે નક્કી કરવું જોઈએ. સંપૂર્ણ ગુણવત્તા પ્રબંધનની સામાન્ય પરિભાષા આપતા આપણે એમ કહી શકાય કે સહભાગી પ્રબંધનને કાર્યરૂપ આપી તથા ગ્રાહકોની જે જરૂરિયાતને છે એને ધ્યાન કેન્દ્રિત કરી નિરંતર તેના આપણે સુધારા કરતી પદ્ધતિ એટલે ટોટલ ક્વોલિટી ઓફ મેનેજમેન્ટ. સંપૂર્ણ ગુણવત્તા પ્રબંધકના એલિમેન્ટ્સ ઓફ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. સંપૂર્ણ ગુણવત્તાના પ્રબંધનનું દર્શન ગ્રાહકની જરૂરિયાતોને સમજવા તથા તેમની સેવા અને સંતોષને સુધારવા પર આધાર રાખે છે. સંપૂર્ણ ગુણવત્તા પ્રબંધનના અનેક તત્વો છે કે જે પરિવર્તનને માટે વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત હોય છે. આમાં અમુક તત્વોને આપણે આ આકૃતિ દ્વારા જાણી શકશું, જેમાં 5 એલિમેન્ટ્સ રહેલા છે. ગુણવત્તા ગ્રાહક દ્વારા પરિભાષિત થાય છે. સેવાની ગુણવત્તા અથવા સેવાને શ્રેષ્ઠતા ઉપયોગકર્તાઓને સેવા તથા પુસ્તકાલય દર્શન પ્રત્યેની વચનબદ્ધતા પર આધાર રાખે છે. ગુણવત્તાને ઉપભોક્તાની અપેક્ષાઓ તથા પ્રત્યક્ષ બોધ વચ્ચેનો ગાળા સ્વરૂપ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ગ્રાહક પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આંતરિક પ્રક્રિયાઓ પર જ નહીં પરંતુ બાહ્ય જાણકારી પણ એટલી જ જરૂરી હોય છે. માત્ર કોઈ બીજા સ્થળની જરૂરિયાત તેની આંતરિક પ્રક્રિયાઓ અને સક્રિયાઓની તુલના પર જ ગુણવત્તા સેવા આપવામાં આવે છે. બીજું છે આંતરિક તથા બાહ્ય ગ્રાહક. એટલે કે ગ્રંથાલયને પોતાની આંતરિક અને બાહ્ય વાતાવરણમાં થતા પરિવર્તનોથી પરિચિત રહેવાની તથા સતત નવીનીકરણ માટે પ્રશિક્ષણ મેળવવું, નવા કૌશલ્યનું નિર્માણ કરવું, કાર્યક્રમોમાં વૃદ્ધિ કરવામાં આવે છે. પોતાના પ્રયત્ન, જ્ઞાન અને પ્રાપ્તિ તથા સંશોધનના કેન્દ્રના રૂપે કાર્ય કરતા રહેવું જોઈએ. ગ્રંથાલયમાં પોતાના આંતરિક અને બાહ્ય ગ્રાહકોના સીધા સંપર્કમાં રહેવું જોઈએ. પ્રત્યેક કર્મચારી જે વ્યક્તિ પોતાની સેવા પ્રદાન કરતા હોય તેમને ઓળખવા માટે ગ્રંથાલયના આંતરિક રામાં કોણ રૂપ જોવા મળે છે પ્રોત્સાહિત તેમને કરવા જોઈએ. આ રીતે ગ્રાહક સુપરિચિતકરણ સંગઠનમાં વિકસી શકે છે. ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનું ત્રીજું એલિમેન્ટ આપણે કહી શકાય કર્મચારી આંતરગ્રસ્તતા. એટલે કે કર્મચારીને આંતરગ્રસ્તતા દ્વારા સહયોગ, વિશ્વાસ, ખુલ્લાપણું, પ્રામાણિકપણે અને સંપ્રેષણ તથા દળગત કાર્ય અને સમસ્યાના સમાધાન પ્રત્યે નિયમિત માળખું ઊભું કરવામાં મદદ મળે છે. કર્મચારી અંતર્ગતતાનો અર્થ એ છે કે પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક કર્મચારી જે છે એ પ્રારંભિક પહેલ કરવી જોઈએ અને બીજા પર આપણે નિર્ભર ન રહેવું જોઈએ. પ્રત્યેક વ્યક્તિએ આ વાત સમજી લેવી જોઈએ કે સમાન રૂપ જ પોતાને યોગદાન કરે અને તે માત્ર સહયોગ તથા સહાયતાથી જ સફળતા મેળવી શકે છે. ચોથો મુદ્દો આપણે કહી શકાય ત્રુટિહીન પ્રક્રિયા. સહભાગી ગુણવત્તામાં પ્રબંધનમાં મુખ્ય ઉદ્દેશ અપવ્યયને રોકવો, ખોટા ખર્ચાઓ આપણે ઘટાડવાના છે. વધારે પ્રભાવશાળી અને કુશળ બનવા માટે ત્રુટિહીન પ્રક્રિયા પ્રાપ્ત કરવી જોઈએ કે જે પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ ક્રિયાઓમાંથી અધિક જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ મોકળો કરવો જોઈએ અને તેને વિવેચન, વિશ્લેષણ અને મૂલ્યાંકન માટે ખુલ્લા રાખવા જોઈએ. પાંચમો મુદ્દો છે કાર્ય નિષ્પાદનનું માપન. કાર્ય નિષ્પાદનના માપન માટે નિષ્પાદનના સામાયિક મૂલ્યાંકન આધારિત થવાની જરૂર છે. આનાથી અદ્યતન સેવાની સૂચના મળે છે. તેના આગળના જે પૂર્ણ ભરણ સાથે તુલનાત્મક સુધારાના સ્તરને એક સંકેત મળે છે. આ ઉદ્દેશ્ય માટે સમુચિત પ્રશ્નાવલીનું નિર્માણ કરવું જોઈએ જેથી પ્રગતિનું આપણે મૂલ્યાંકન તથા વિશ્લેષણ પણ તેના દ્વારા થઈ શકે. દ્રષ્ટિગોચર ખુલ્લી ખામીઓને સમજી શકાય છે. છઠ્ઠો મુદ્દો છે
નિરંતર સુધારા. નિરંતર સુધારા માટે પુસ્તકાલય દ્વારા લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ. આનાથી વિકાસ માટે પ્રશિક્ષણ, સંપ્રેષ, ઉપલબ્ધિ જે છે તથા દળગત કાયને માન્યતા પ્રદાન કરવા પર ધ્યાન દેવું જ ખૂબ જ જરૂરી છે. પ્રબંધન માટે એ જરૂરી છે કે કાર્યને ક્ષેત્રોમાં સુધારો લાવવા માટે હેતુ બધા જ સ્તર પર બધા જ કર્મચારીઓને પ્રોત્સાહન મળે તથા તેઓને પ્રશિક્ષણ પણ આપવું જોઈએ, જે આપણે આગળ વાત કરી. ઉત્તરદાયિત્વ પૂરું પાડવું જોઈએ, જે જરૂર પડે તો ગ્રાહક અથવા તો કર્મચારી અને કર્મચારી પ્રાયોગિક તથા ઉપકરણો વિશે તથ્યો એકત્રિત કરવા માટે સંખ્યાત્મક એટલે કે સંખ્યાકીય સર્વેક્ષણ તથા ટેકનિકનો ઉપયોગ કરી શકાય. સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સનો ઉપયોગ કરવો, કાર્યની ગતિશીલતાની પ્રગતિનું દર્શન તથા સમસ્યાઓને સીમાંકન, એની એવી ઓળખ માટે અનુક્રમણિકા, કોઈ ચોક્કસ ચાવી તથા રેખાચિત્રોનો ઉપયોગ કરી શકાય. રૈખિક ટેકનિક એક સંગઠનને પ્રદર્શિત કરે છે. આની કાર્યપ્રણાલી કઈ રીતે કાર્ય કરે છે, મૂળ સેમા રેખા કઈ છે, વિભિન્નતાઓ કઈ છે, ઉકેલ લાવવા માટે આપેલી સમસ્યાનું સાપેક્ષ મહત્વ શું છે તથા કરવામાં આવેલા જે પરિવર્તનો છે તેમાં ઈચ્છિત પ્રભાવ પ્રાપ્ત કરવામાં આવ્યો છે કે નહીં. નિરંતર સુધારા એ અસંરક્ષિત પ્રક્રિયાની અપેક્ષા એ વધારે સારું પરિણામ આપે છે. અપરિભાષિત રૂપે અથવા આંતરદૃષ્ટિએ વધારે સારું કરવાના પ્રયત્ન કરવાની આશા, સમસ્યાને સમાધાન કરવાવાળી વ્યક્તિએ પરિણામરૂપી કાર્ય નિષ્પાદન સંકેત પર આશ્રિત હોવું જોઈએ કે જે લક્ષ્ય પ્રત્યે પરિણામરૂપ દિશા ચિંધે. ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટની તકનીકને પુસ્તકાલય તથા માહિતી કેન્દ્રોના પ્રબંધમાં કાર્યાન્વય, ઇમ્પ્લિમેન્ટિંગ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ ઇન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર મેનેજમેન્ટ. પ્રબંધકને એક ઉપકરણના રૂપમાં સંપૂર્ણ ગુણવત્તા પ્રબંધન પર તત્પરતા એ રીત પર પુનઃ વિચાર કરવો જોઈએ, જે રીતે ગ્રંથાલય વ્યવસ્થામાં થાય છે તથા જે રીતે એ કાર્ય કરે છે. ઉપભોક્તાની જરૂરિયાતને સંતોષવા પર ભાર દેવા સાથે સહભાગી ગુણવત્તા પ્રબંધનને ભાવિ નિર્ધારિત હેતુઓની સેવાઓ પ્રત્યે વચનબદ્ધ રૂપે જોવામાં આવે છે. સૂચના તથા બર્નાલ ગ્રંથાલયની વ્યવસ્થામાં સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાના કાર્યાન્વય હેતુ માટે એક મોડેલ રજૂ કર્યું છે. કોને? બર્નાલ્ડે એક મોડેલ રજૂ કર્યું છે. આ 10 ચરણ ધરાવતી પ્રક્રિયાની રૂપરેખા જે 4 સ્તરના વિભાજિત કરવામાં આવી છે, આ દર્શાવવામાં આવે છે કે આ એક એવું મોડેલ છે જેમાં અનેક પરિસ્થિતિઓ જુદી જુદી રીતે લાગુ પાડી શકાય છે, જે ગ્રંથાલયની અંદર અને બહાર બંને તરફ સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનમાં સહાયતા પર નિર્ભર કરે છે. પ્રથમ સ્તર સમાવિષ્ટ ક્રિયાકલાપ આવી સંગોષ્ઠીનું આયોજન માટે અત્યંત ઉપયોગી છે. વર્તમાન પ્રાયોગિક વિકાસ તથા અન્ય સામાજિક પરિવર્તનોનો નિચોડ રૂપે તારવવામાં આવે છે, જે ગ્રંથાલય સમુદાયના એક વિકાસને સુનિશ્ચિત કરે છે. સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થા પ્રત્યે વચનબદ્ધતા તથા તેની એવી વિધિ અને સંરચના પર નિર્ણય લઈ લીધા બાદ દ્વિતીય સ્તરમાં સંગઠન કરવાની ગુણવત્તા પર ભાર આપવામાં આવે છે. બધા કર્મચારીઓને ગુણવત્તા તથા સેવા પ્રત્યે જાગૃત કરવા તથા જે ગ્રંથાલય સંચાલનના પ્રશિક્ષણ આપવું જોઈએ. ત્રીજું સ્તર છે જેમાં વર્તમાન કાર્યપદ્ધતિનું બૃહદ મૂલ્યાંકન કરવું તથા તેના સંબંધ ગ્રાહકોની જરૂરિયાત સાથે જોડવાના ઉદ્દેશ્યો છે. દળગત ક્રિયાકલાપો પર વધારે ભાર આપતા દળના સભ્યોની ગુણવત્તા પ્રક્રિયા વધારવા માટે ગ્રાહક સેવાઓના વિવિધ આયામો સાથે સંબંધિત બૃહદ પરીક્ષાઓની જરૂરિયાત હશે, જેમાં ગ્રાહક કેવી સેવાઓ, વિશ્વસનીયતા, અનુક્રિયશીલતા વગેરેની આશા રાખે છે, જેનો સમાવેશ અહીંયા કરાવવામાં આવે છે.
વિસ્તાર અને એકત્રીકરણની પ્રક્રિયામાં ચોથા સ્તરનું પ્રશિક્ષણ મજબૂત બની શકે છે. પરિવર્તિત કાર્ય પ્રક્રિયાના ફળરૂપે વિશેષતાઓને સમય જ્યારે નાસ્તચાલિત ગ્રંથાલયને જે સંચાલિત નથી થયેલું એવા ગ્રંથાલયને સ્વયં સંચાલિત ગ્રંથાલયમાં ફેરવી દીધું હોય ત્યારે નવી સેવા કૌશલ્યો માટે કર્મચારીઓને પ્રશિક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થતી શકે છે. ગ્રંથાલય સેવામાં સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનને કાર્યાન્વિત કરતી વખતે કર્મચારીઓમાં વિભિન્ન પ્રકારના કૌશલ્યોની જરૂરી હોય છે. ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાં એટલે કે TQM માં પ્રશિક્ષણ મૂળ અંગ છે જે કૌશલ્યને એક ડગલું આગળ લઈ જાય છે. ગ્રંથાલયના સંગઠનમાં સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન કાર્યાન્વિતના હેતુઓ કર્મચારીને એક સમૂહ બનાવવામાં તથા તેના જે માર્ગ રહેલો છે એને મોકળો બનાવે છે. હકીકતમાં ઘણા બધા કારણો અને વિષયો એવા છે કે જેને સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનની સફળતાપૂર્વક કાર્યાન્વિત કરવા માટે સાચા સ્તરે લાવવાની ખૂબ જ જરૂર છે, જે અહીં આપણે સામેલ કરી રહ્યા છીએ કે જેમાં ગ્રાહકોની ઓળખ આઇડેન્ટિફિકેશન ઓફ કસ્ટમર, આંતરિક તથા બાહ્ય ગ્રાહક કોણ છે, શું ગ્રાહકને એવી સેવાઓ આધારે કે જેને એમની જરૂર છે અથવા પ્રભાવી સેવાઓ મેળવવાની મનોવૃત્તિના આધારે પર પરિખંડોમાં વિભાજિત કરી શકાય. નિશંક આ બાબતે જુદા જુદા પ્રતિભાવો મળશે. પ્રારંભિક રૂપે ગ્રંથાલયના ગ્રાહકોની ઓળખ અને તેમની અપેક્ષાઓ નક્કી કરવા માટે પોતાના પ્રયત્નોને કેન્દ્રિત કરવા પડે. વર્તમાન ગ્રાહકોને ઉત્તમ સેવા પ્રદાન કરવી કરાવી આપવી એ જ મુખ્ય આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ. એક ગ્રંથપાલનો મુખ્ય ઉદ્દેશ્ય તેના ગ્રાહકોને ઉદ્દેશ્યોને સંતોષવાનો છે. સંતોષી ગ્રાહક એવા ગ્રાહકોને પણ ખેંચી લાવશે કે જે અસંતુષ્ટ ગ્રાહક નવા અને વિદ્યમાન ગ્રંથપાલને પણ નિરુત્સાહી બનાવી દેશે. ક્યારેક એવું બને કે આપણે જે આપણા ગ્રાહક એટલે કે અહીંયા આપણે ગ્રાહકને આપણા યુઝર્સ તરીકે જોવાના છે. આપણા જે યુઝર્સ છે એ યુઝર્સને જો આપણી એમની જરૂરિયાત આપણે સંતોષીએ, આપણે લાઇબ્રેરિયન તરીકે એમની જરૂરિયાતને સંતોષી આપીએ તો એવા બીજા જેને ખરેખર એમના ઉદ્દેશો સંતોષવા માટેની માહિતીની જરૂરિયાત છે તેવા યુઝર્સને આપણી પાસે લઈ આવશે. પરંતુ ક્યારેક એવું બને કે આપણે એમની ઈચ્છાઓને સંતોષી ન હોય, એમની જરૂરિયાતો, એમની વાંચનની જે જરૂરિયાત છે, એમની જે વાંચવા માટેના ઉદ્દેશો છે અને જે ઈચ્છા સાથે એ ગ્રંથાલયમાં આવે છે અને જો આપણે એમને સંતોષતા નથી તો ખૂબ સારા જે કાર્યકર્તાઓ છે જેમને ખરેખર માહિતીની જરૂરિયાત છે એમને પણ એ લોકો ના પાડી અને નિરુત્સાહિત કરી દે છે. હકીકતમાં તો ઉત્તમ ગ્રાહક સેવા અને સંતોષ એ છે કે દીર્ઘકાલીન એક પહેલ અને સોપાન છે. એના માટે સંગઠનના પ્રધાન, કર્મચારીઓ તથા સમય પ્રત્યે વચનબદ્ધતા જરૂરી છે. ગ્રાહકોની ઓળખ તથા ઉદ્દેશ્ય પૂરું કરવામાં એક પ્રભાવશાળી વ્યવસ્થાપન રૂપમાં એક કામ કરે છે. હવે આપણે જોઈશું કાર્ય પ્રક્રિયાઓનું માનાંકીકરણ એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ વર્ક પ્રોસેસ. એક સંગઠન જે હોય તેને પરસ્પર સંબંધિત પ્રક્રિયાઓનું માનવીયકરણ કરવાની જરૂર હોય છે જેથી નક્કી કરી શકાય કે કાર્યને સુવ્યવસ્થિત કઈ રીતે કરી શકાય તથા ગ્રાહકની જરૂરિયાતોને કઈ રીતે પૂરી કરી શકાય. એક પ્રક્રિયા કાર્યની એવી ગતિ એક એવી ગતિ છે કે જે વ્યક્તિની અથવા એક ક્રિયાની બીજા વ્યક્તિ અથવા બીજી ક્રિયાની પ્રગતિને અસર કરે છે. એક વિચિત પ્રક્રિયા કે જે ગ્રાહકની જરૂરિયાતથી પારિભાષિક છે, જે એક સંગઠનના લક્ષ્યનો મુખ્ય ભાગ છે, એ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે અને સંગઠનને આગળ વધારવા માટે એ વિવેચિત પ્રક્રિયાઓને ઓળખવી તથા તેનું મૂલ્યાંકન કરવું સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થામાં મુખ્ય કાર્યપદ્ધતિ નિરંતર સુધારા માટે પ્રમુખ છે. પ્રાયોગિક પરિયોજનાઓ માટે પ્રક્રિયાઓના ચયનમાં આપણે કેટલાક મુદ્દાઓ વિચાર કરવો જોઈએ.
જેમ કે મુખ્ય ગ્રાહક માટે પ્રક્રિયાઓનું મહત્વ કયું છે, શું પ્રક્રિયામાં એવી કોઈ મુશ્કેલીઓનો અનુભવ થઈ રહ્યો છે કે જેના પર બારીકાઈથી ધ્યાન આપવું જોઈએ, અવશેષને નિરસ્ત કરવાની સંભાવના એટલે કે કર્મચારી સમય કે બચત પણ હોઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈશું ગુણવત્તાના માપન પ્રક્રિયા, ક્વોલિટી મેઝરમેન્ટ પ્રોસેસ. ગુણવત્તા કે જે યુક્તિપૂર્ણ વિષય છે, જેમાં સમાવિષ્ટ આપણે કરી શકાય કે સંપૂર્ણ સંગઠનના ગ્રાહકની અપેક્ષાઓને મહત્વનો સ્વીકાર કરો, મુખ્ય સંગઠનાત્મક ઉદ્દેશના રૂપમાં નિરંતર સુધારાઓની ઓળખ, અર્થપૂર્ણ કાર્ય નિષ્પાદનના સંકેતોની પરિચય. ગુણવત્તા માપનના અલગ અલગ ઘણા બધા દ્રષ્ટિકોણ હોય છે, જેમ કે ગ્રાહકોની ફરિયાદ, ગ્રાહકોનું સર્વેક્ષણ, સંગઠનને પોતાની હરીફો સાથેની તુલના, કર્મચારીનું સર્વેક્ષણ તથા સુધાર પેટી, શ્રેષ્ઠ વ્યવસ્થાપન પ્રત્યે વચનબદ્ધતા માટે આમાંથી કોઈ પણ તત્વ કે જે સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનની વિશ્વસનીયતા અથવા તો નિરંતરતા અને દીર્ઘાયુ માટે મહત્વપૂર્ણ છે એ નક્કી કરી શકે છે. આંતરિક સંગઠનાત્મક વ્યવસ્થામાં સુધાર એટલે કે ઇમ્પ્રુવમેન્ટ ઓફ ઇન્ટરનલ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનો આ એક ભાગ છે. જે સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનને સફળ થવું હોય તો એના માટે એક વિશેષ સંસ્કૃતિની જરૂર છે, જે તત્પરતાથી ગ્રાહકની જરૂરિયાતને નિરંતર સુધાર માટે સર્જનાત્મક સમસ્યા સમાધાન તથા દલીલના લોકચારને ફોકસ કરે છે. જે સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનના કાર્યાન્વયન માટે દ્રઢ નિશ્ચય હોય છે તે સંગઠનને ઓળખવા તથા તેમની સંગઠનાત્મક સંસ્કૃતિને ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે. આંતરિક સંગઠનાત્મક સંસ્કૃતિના સંબંધ એ દર્શન તથા એ મૂલ્યો સાથે છે કે જે સંગઠનના ઉદ્દેશ્યોથી સંબંધિત તથા તેમના સભ્યોને કેવો વ્યવહાર કરવો જોઈએ એનાથી સંબંધિત તત્વો દ્વારા સંગઠિત વચ્ચે સામાન્ય સમજદારી જે હોય એનું નિર્માણ કરે છે. હવે આપણે જોઈશું માનવ સંસાધન વ્યવસ્થાપનમાં સુધાર કઈ રીતે લાવી શકાય, ઇમ્પ્રુવમેન્ટ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ટોટલ ક્વોલિટીનો એક ભાગ છે. સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનમાં હકીકતમાં તો વ્યવસ્થાપનમાં એક જન કેન્દ્રીય પહોંચ છે કે જ્યાં કર્મચારીની વચનબદ્ધતા એવું કેન્દ્રિત તત્વને સફળતાપૂર્વક ગુણવત્તા વ્યવસ્થાપનના કર્મચારીઓને વચનબદ્ધતા પર નિર્માણ કરે છે. ઘણી બધી પ્રક્રિયાઓને આપણે એમાં ઓળખ બતાવી છે જે વચનબદ્ધતા પર પ્રભાવ પાડે છે, જેમ કે અધિનિષ્ઠ કર્મચારીની સંબંધિત નેતૃત્વનો વ્યવહાર, સામાજિક જોડાણ અન્ય સભ્યો સાથે જે સામાજિક જોડાણ છે, કાર્ય દ્વારા પ્રમુખ સૂચના, ઉત્તરદાયિત્વ તથા પ્રભાવ, પછી નિર્ણય લેવામાં સહભાગિતા, મોકળું સંપ્રેષણ એટલે કે ખુલ્લું સંપ્રેષણ, ગ્રંથાલય તથા માહિતી સેવાના વાતાવરણમાં જે સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનમાં આવા પ્રશ્નો ઉત્તરોત્તર વધે છે. ઉત્તર જેમ કે ગુણવત્તા શું છે, આપણા ગ્રાહક કોણ છે, ગુણવત્તા કઈ રીતે માપી શકાય વગેરે સાથે સંબંધિત અમુક ભૌતિક પરિભાષાઓને સ્થાપિત કરવાની જરૂર છે. એક યુક્તિપૂર્વક વિષય રૂપે ગુણવત્તાની સ્થાપના ફળોત્પાદન કાર્યાન્વિત માટે પ્રમુખ છે, મુખ્ય છે તથા એના માટે શીર્ષક વ્યવસ્થાપન દ્વારા વચનબદ્ધતાથી જરૂર હશે. કર્મચારી સંપૂર્ણ વચનબદ્ધતા માટે સમુચિત જે માનવ સંસાધનના ઢાંચા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. હવે આપણે જોઈશું ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાં અડચણરૂપ બાબતો, બેરિયર્સ કયા છે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાં એના વિશે આપણે ચર્ચા કરીશું. ગ્રંથાલય સંગઠનમાં સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનની કાર્યશીલતાને વધારે પ્રભાવશાળી ઢંગથી કામ કરવામાં સક્ષમ બનાવવા માટે કર્મચારી યોગ્યતાઓ વધારવા માટે અદ્યતન બનવા માટેની તક આપવી જરૂરી છે. છતાં ક્યારેક અડચણરૂપ બાબતો આમાં મુશ્કેલી ઊભી કરે છે.
જેમાં આપણે ગણાવી શકાય કે શબ્દાવલીની અડચણ સંપૂર્ણ ગુણવત્તા અને વ્યવસ્થાપનના શબ્દો એવા સંકેત આપે છે કે જેમાં માનકોનું અનુપાલન પહેલાંથી જ નથી થતું અને નથી ગુણવત્તાપૂર્ણ કાર્યને મૂલ્યાંકન માપવામાં આવતું. વચનબદ્ધતાની અડચણ બીજી અડચણ છે, વચનબદ્ધતાની. ટોટલ ક્વોલિટી ઓફ મેનેજમેન્ટમાં દીર્ઘકાલીન વચનબદ્ધતાની અપેક્ષા રાખવામાં આવે છે. જેમ કે ગ્રંથાલયની માહિતી કેન્દ્રમાં સેવા ક્ષેત્રોમાં અધિક દીર્ઘકાલીન વચનબદ્ધતાની અપેક્ષા રહેલી છે. સાંસ્કૃતિક પરિવર્તન અને તરત એક વર્ષમાં પણ પ્રાપ્ત નથી કરી શકાતું, હકારાત્મક પરિવર્તન થઈ શકે છે. વિશેષ તો કર્મચારીની દ્રષ્ટિકોણ તથા અભિગમમાં, પરંતુ આવા પરિવર્તનો આ પ્રક્રિયામાં ઝડપથી લાવવા જોઈએ. ત્યારબાદ છે પ્રક્રિયાત્મક અડચણ. ક્યારેક ક્યારેક એવું થાય કે પ્રક્રિયા માત્ર નિર્ણયને સ્થગિત કરવા અથવા તો વિષયને ઉકેલવા માટે અનિચ્છા દર્શાવતી માંગનું પ્રતિનિધિત્વ કરે. આપણે શરૂઆતમાં જ સમસ્યાઓને સારી રીતે પરિભાષિત કરવું જોઈએ, એનું એવું ક્રમિક વિશ્લેષણ કરવું જોઈએ જેથી દીર્ઘજીવી સમાધાન પ્રાપ્ત કરી શકાય. ચોથું છે વ્યવસાયિક અડચણ. એક સંગઠનમાં જેટલી ઉચ્ચ માત્રામાં વ્યવસાયિકતા હશે, સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનના અમુક તત્વો એટલા જ પ્રતિરોધ હશે. ખાસ તો એના કેન્દ્ર બિંદુ ગ્રાહકોના સંબંધે વ્યવસાયિક ભયથી નહીં તો પરિણામોથી અધિક રહસ્યમય જરૂર થઈ જાય છે. મુખ્યત્વે જ્યારે એ વિચાર છે કે આ એમની સેવાઓ તથા વ્યવહાર જે પરંપરાગત માનકો તથા જ્ઞાન સાથે સંબંધિત મુદ્દા ઉપર આધાર રાખે છે, ગ્રાહકોના અભિન્ન રૂચિઓને તે બદલે છે. આભાર મિત્રો, આજે આપણે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ વિશે વિસ્તારથી ચર્ચા કરી. નવા વિષય સાથે આપણે ફરીથી મળશું, ત્યાં સુધી રજા આપશો.